બાઈની છે ને એકદમ સુપર ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ એટલે કે લારી પર મળતી એવી દહીંપુરીની રેસિપી બનાવવામાં એકદમ સહેલી આ દહીંપુરી માટે આજે આપણે એકદમ ક્રીમી અને સ્મૂથ મીઠું દહીં બનાવશું અને સાથે ટેસ્ટી સ્ટફિંગ અને ઉપરથી સ્પ્રિંકલ કરવાનો એક સિક્રેટ મસાલો બનાવશું તો અસેમ્બલ કરવાની પરફેક્ટ રીત સાથે ચાલો રેસિપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોન ને જરૂર દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે એકદમ ફટાફટ બની જતી દહીં પૂરી બનાવવા માટે આપણે સૌથી પહેલા તેનું એકદમ સ્મૂથ ક્રીમી અને મીઠું દહીં બનાવી

દાળેલી ખાંડ એડ કરવાથી તે દહીંમાં એકદમ ફટાફટ ઓગળી જાય છે અને બીજું એ કે આપણે હળવે હાથે જ મિક્સ કરવાનું છે જેથી દહીંમાં પાણી છૂટું ના પડે તો આપણી ખાંડ મિક્સ થઈ ગઈ છે હવે આ દહીંને એકદમ સ્મૂધ અને ક્રીમી બનાવવા માટે આ રીતે ચાયણામાંથી તેને ગાળી લઈએ દહીંને આ રીતે ચાયણામાં ગાળવાથી તેનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ જાય છે તેથી આ સ્ટેપ સ્કીપ ના કરવો તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ અને ક્રીમી દહીં પૂરીનું દહીં તૈયાર થઈ ગયું છે ને એકદમ સહેલું હવે આ દહીંને રેફ્રિજરેટરમાં અડધી કલાક માટે ઠંડુ કરવા રાખી દેવો દહીં પૂરીમાં એડ થતો એકદમ ટેસ્ટી મસાલો બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા બાફેલા બટેટાને મેશ કરીને લઈ લીધા છે સાથે મે 1/4 કપ જેટલા સ્પ્રાઉટેડ મગ લીધા છે ઘરે આ પ્રોટીન થી ભરપૂર સ્પ્રાઉટેડ મગ અને ચણા કેવી રીતે બનાવવા તેના વિડિયોની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને એડ કરી દઈએ હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું 1/4 ટીસ્પૂન જેટલું મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ તો એકદમ ફટાફટ આપણો દહીં પૂરીનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે દહીં પૂરીમાં એડ થતી સોફ્ટ બુંદી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલી બુંદી લીધી છે તેમાં થોડું પાણી એડ કરી દઈએ હવે બુંદીને 5 મિનિટ માટે પાણીમાં સોક કરી લઈએ તો લગભગ 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી બુંદી એકદમ સરસ રીતે ભીની થઈને સોફ્ટ થઈ ગઈ છે હવે તેને પાણીમાંથી આ રીતે કાઢી લઈએ તો આપણી દહીં પૂરીની બુંદી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે દહીં પૂરીની ઉપર સ્પ્રિન્કલ કરવાનો મસાલો બનાવી લઈએ તો તેના માટે બાઉલમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઓછું લેવાનું છે કારણ કે આપણે ચાટ મસાલાઓ એડ કરેલો છે તો દહીંપુરીની ઉપર સ્પ્રિન્કલ કરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ફટાફટ દહીં પૂરી અસેમ્બલ કરવાના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો મેં અહીંયા રાખેલા

સાથે 1/4 કપ જેટલી ચાટની તીખી અને લીલી ચટણી અને 1/4 કપ જેટલી મીઠી ચટણી લીધી છે ઘરે ચાટની ચટણી કેવી રીતે બનાવી તેના વિડિયોની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે દહીં પૂરીની ઉપર સ્પ્રિંકલ કરવાનો આપણો સીક્રેટ મસાલો 1/2 કપ જેટલી કોથમીર અને 1/2 કપ જેટલી ઝીણી નાયલોન સેવ લીધી છે તો હવે સુપર ટેસ્ટી દહીં પૂરી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે પૂરીમાં આ રીતે 1/2 ચમચી જેટલો મસાલાને ભરી દઈએ અને તે જ રીતે બધી જ પૂરીમાં મસાલો ભરી લઈએ હવે મેં અહીંયા સોફ્ટ બુંદી લીધી છે તેને પણ પૂરીમાં આ રીતે ભરી લઈએ બુંદી નાખવું ટોટલી ઓપ્શનલ છે પણ બુંદીનો સ્વાદ દહી પૂરીમાં એકદમ સરસ લાગે છે હવે બધી જ પૂરીમાં વન ફોર ટી સ્પૂન જેટલી મીઠી ચટણી એડ કરી દઈએ હવે 1 4 ટીસ્પૂન જેટલી તીખી અને લીલી કોથમીરવાળી ચટણીને એડ કરી દઈએ. ચટણીનો સ્વાદ દહીં પૂરીમાં એકદમ સરસ લાગે છે. તો આપણી બંને ચટણી એડ થઈ ગઈ છે. હવે ચમચાની મદદથી આ રીતે દહીં દહીંને પૂરીમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે ક્રીમી અને સ્મૂથ દહીં જ્યારે દહીં પૂરીમાં એડ થાય ત્યારે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. હવે ઉપરથી આપણો સીક્રેટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. હવે દહીં પૂરી ઉપરથી થોડી કોથમીર થી ગાર્નિશ કરી લઈએ અને દાણમના દાણા થી ગાર્નિશ કરી લઈએ દાણમના દાણા જ્યારે દહીં પૂરીમાં હોય ત્યારે એકદમ સરસ લાગે છે

તો હવે જ્યારે ઘરે આવવાના હોય કોઈ મહેમાન કે પછી હોય કોઈ પાર્ટી દહીંપુરી બનાવીને એકવાર જરૂરથી સર્વ કરજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે